સતીષ્ઠાઠોડ ધોરણ 5 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌ આનંદમાં હશો. હવે આપણે પ્રકરણ 2 જેમનું નામ છે સાપ અને મદારી, જેમનો ભાગ 1 અને ભાગ 2 આગળ જોઈએ, જેમની અંદર સાપ અને મદારીના સંબંધ વિશેની વાત કરી, તેમજ આજના સમય દરમિયાન સાપ અને મદારી એટલે કે મદારી લોકો કેવું જીવન જીવે છે એના વિશે વાત કરતા હતા. સાથે સાથે હવે આપણે ભાગ 3 ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ, જેમાં પહેલો મુદ્દો છે આપણે શું કરી શકીએ. આપણે શું કરી શકીએ એટલે કે જે અમુક સરકાર દ્વારા કાયદાઓ, અમુક પ્રથા, અમુક પરંપરા શરૂ કરવામાં આવે તો એવા સમયે આપણે શું કરી શકીએ, એક પ્રશ્નના સ્વરૂપમાં છે. સમજાવું, પ્રશ્નના સ્વરૂપમાં છે તો એનો ઉત્તર હોવો જોઈએ. એટલે અહીંયા પૂછવામાં આપણે શું કરી શકીએ કે આપણે એનું પાલન કરી શકીએ. સરકાર દ્વારા જે કાયદાઓ આપવામાં આવે છે તો આપવામાં આવેલા કાયદાઓનું પાલન છે એ પાલન કરવું જોઈએ. તો અહીંયા એ જ બાબત બતાવી છે કે સરકારે એક કાયદો બહાર પાડ્યો અને એ કાયદાનું પાલન થયું, જેના કારણે આજે આવા મદારીઓ છે એ આપણે જોવા મળતા નથી. તો એ કયા કાયદો હતો એના વિશે ચાલો આપણે હવે સમજૂતી મેળવીએ. તો કે આર્યનાથ છે એમના પિતાજી હતા, તો એના પિતાજી મુસાફરી કરતા. કેવી મુસાફરી? તો કે એ એક મદારી જતા, એટલે ખેલ બતાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગામડે જતા હતા. તો આવી મુસાફરી જ્યારે કરતા તો આર્યનાથ પણ એમની સાથે જ હતા, અને એમના પિતાજી આવા ખેલ કરતબ જે કરતા એ પણ આર્યનાથ પણ જોતો, જોઈ અને શીખતો. કેમકે ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થી એવી હોય કે આપણે એ વસ્તુઓ જોઈ અને આપણે એને શીખી શકતા હોય છે. તો આર્યનાથે પણ આ જ વસ્તુ થઈ કે એના પિતાજી જે બીન વગાડતા એ બીન વગાડે આર્યનાથ એને જોઈ અને શીખી ગયો. એને એના માટે એ કોઈ ક્લાસ કરવાની જરૂર ન પડી, એના પિતાજી વગાડતા એનાથી શીખી ગયો. અને એના આધારે આજે આપણે જોઈએ છે ઘણા લોકો ડ્રાઇવિંગ હોય તો એ ડ્રાઇવિંગ શીખવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જઈને શીખતા હોય, અને ઘણા લોકોને ડ્રાઇવિંગ એમનેમ આવડી જાય. તો અહીંયા પણ આર્યનાથને બિન વગાડતા છે એ ઓટોમેટિક એને જોયું એટલે આવડી ગઈ. અને એની સાથે સાથે આજે આપણે વાત કરીએ કે આવી પ્રવૃત્તિ થતી હતી જે આર્યનાથ યાદ કરી રહ્યો હતો, પરંતુ આજનો જે સમય છે તો આજે આ કાર્ય કરવું મુશ્કેલ છે. આજના સમયમાં હવે મદારીઓ સાપના ખેલ બતાવે તો એ મુશ્કેલીમાં મુકાઈ જાય. શા માટે એ આપણે જોઈએ. તો કે મુશ્કેલ ભર્યું છે. શું કામ? તો કે હવે સરકાર દ્વારા, કોના દ્વારા? સરકાર દ્વારા જે જંગલી પ્રાણીઓ, યાદ રાખજો અહીંયા વાત કરવામાં આવી છે જંગલી પ્રાણી. આપણે ગાય, ભેંસ, બકરા પાળી શકીએ છીએ, પરંતુ જંગલી પ્રાણીઓની વાત એવી છે. તો જંગલી પ્રાણી જે છે એ પકડવાનું અને એને શું કરવાનું છે, એને પાસે નહીં રાખવાનું. જંગલી પ્રાણીઓને તમે પકડી નથી શકતા કે એને તમે પાસે, ઘરે જઈને આપણે એવું થાય કે હાલો ઘરે જઈને આપણે પાસે છે જગ્યા તો પાંજરામાં જઈને પૂરી દઈ, તો આપણે પાસે રાખવાનો કાયદો બનાવી દીધો કે પાસે આપણે રાખી શકીએ નહીં. તો પાસે નહીં રાખવાનો કાયદો શું બનાવ્યું? કાયદો. તો સરકારે આ કાયદો બનાવી દીધો જેને કારણે આજે મદારીઓ આપણને જોવા મળતા નથી. સાથે સાથે આવા સાપ, હાથી, વાંદરા કે પછી બીજા અન્ય કોઈ પ્રાણીઓ જે જંગલી પ્રાણીઓ છે એના ખેલ કરવા વાળા વ્યક્તિઓ જોવા મળતા નથી. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો, આજે તમે જો અમુક જગ્યાએ સર્કસ હોય તો એ સર્કસમાં આવા પ્રાણીઓનો ઉપયોગ છે એ કરતા નથી. કેમ કે પહેલા હતું કે સર્કસની અંદર ઘોડા આવે, હાથી આવે, સિંહને છે એ એક રિંગ હોય જેના ઉપર શું હોય તો કે અગ્નિ પ્રગટતી હોય, તો એવા અગ્નિવાળા રિંગમાંથી સિંહ પસાર થાય, હાથી હોય દડા ઉપર રમે, હાથી સાયકલ આપતો હોય, તો આવા ખેલ સર્કસમાં થતા. હવે આ બધું સર્કસમાં જોવા મળતું નથી. શું કામ? તો કે સરકારે આ કાયદો આવી દીધો કે ભાઈ જંગલી પ્રાણીઓ હોય તો આ જંગલી પ્રાણીઓને પકડવા કે પાસે રાખવાના નહીં, નહીં તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલમાં પૂરવામાં આવે અથવા તો એમને દંડ ભરવો પડે. તો આ રીતે સરકાર દ્વારા કાયદો બનાવી દીધો જેથી આજે હવે આવા મદારીઓ સાપ, વીછી કે વાંદરાના ખેલ કરતા જોવા મળતા નથી. અને એની સાથે સાથે કે ભાઈ આવા બધા કાયદો બનાવ્યો, તો વિચાર કરો કે આવા મદારીઓનો હવે જેમનો વ્યવસાય હતો, એમનો વેપાર હતો એ છીનવાઈ ગયો,
તો મદારીઓ છે એ હવે શું કરશે? બે સેકન્ડ આપું છું, વિચારો જોઈએ. તો ચાલો, તમે વિચારી લીધું હશે, છતાં પણ જોવો કે મારા જવાબ સાથે તમારો જવાબ મેચ થાય છે કે નહીં. આવા મદારીઓ છે કે જેમને હવે આવો વ્યવસાય કે વેપાર ન કરવો પડે, તો એ વ્યક્તિ બીજો વેપાર શોધશે. એ વ્યક્તિ કોઈ કારખાનાની અંદર કામ કરવા જશે, અથવા નવું કાંઈ પણ કામ શીખશે, અથવા કડિયા કામ કરવા જશે. આ પ્રકારે શારીરિક શ્રમ કરશે, કેમ કે મદારી લોકો તો કાંઈ એટલા બધા ભણેલા ગણેલા હોતા નથી. એટલે ઘરે કાંઈ કારીગર બનશે, કાં કોઈ ને કોઈ કાર્યની અંદર છે એ જોડાઈ જશે. તો આવા મદારી લોકો છે એ વેપાર છીનવાઈ જતા આવા રસ્તે છે એ જતા રહ્યા છે. એટલે આજે હવે ખેલ કરવા જોવા મળતા નથી, પણ મદારીના પરિવારો તો આજે છે, પણ એને પોતાનો વ્યવસાય બદલી નાખ્યો છે. તો આમ આ કાયદો બનાવવાને કારણે આવી ઘટના બની. સાથે સાથે આવા મદારી લોકો છે એ શું કે છે? તો કે ભાઈ, એ પ્રાણીઓને જે છે એ કોઈ અત્યાચાર નથી પહોંચાડતા, છતાંય કાયદો બનાવવામાં આવ્યો. શું કામ? તો કે અમુક એવા લોકો હતા, જો આ મદારી લોકો નતા, પરંતુ બીજા એવા લોકો હતા જેને આપણે શિકારી કહીએ છીએ. શું કહીએ છીએ? શિકારી. તો એ શિકારી લોકો છે એ આવા પ્રાણીઓને મારી નાખતા હતા, એટલે કે એમનો શિકાર કરી લેતા હતા, અને શિકાર કરી એમની ચામડી, એમની ચામડી જે છે એ બજારની અંદર મોંઘી કિંમતે છે એ વેચે. આવો વ્યવસાય બજારની અંદર થતો હતો, એટલા માટે સરકારે આ કાયદો બનાવ્યો. અને એટલું જ નહીં, ઘણા લોકો આ રીતે છે એ સાપની અજગરની ચામડી, શું કામ? તો કે એનો ઢોલક બનાવવા માટે ઉપયોગ થાય, ડમરૂ બનાવવામાં હોય તો એમાં આ સાપ અને અજગરની ચામડી હોય, એટલા માટે એમની વેચવાથી ઊંચી કિંમત મળતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે દાંત, અમુક પ્રાણીઓ છે, સિંહ છે તો એનો શિકાર કરે તો એના દાંત છે એના માટે, પછી એનું ચામડું, પછી એના છે નખ, તો આ બધી વસ્તુઓ છે એ બજારમાં વેચાતી. હાથી, તો કે હાથીના દાંત આગળ બે દેખાતા હોય એ બજારની અંદર લાખોની કિંમતોમાં વેચાય. પછી એવી જ રીતે મગરની ચામડી, ચિત્તાની ચામડી, તો આ બજારમાં મોંઘી કિંમતે વેચાતી. એટલા માટે એવા અમુક શિકારી લોકો છે, એ શિકારી લોકો આવા પ્રાણીઓને મારી નાખતા હતા. તો સરકારે આ પ્રવૃત્તિ અટકાવવા માટે બધા ઉપર બેન્ડ લગાડી દીધો, પ્રતિબંધ લગાડી દીધો. અને આ પ્રતિબંધિત કાયદો પસાર થતા મદારીઓને પણ હવે સાપ વગર, વાંદરા વગર કે વીછી વગર છે એ પોતાના ખેલ તો કાંઈ બતાવી શકે નહીં, અને એના વગર એમને રહેવું પડ્યું. અને આના કારણે છે એ આ કાયદાથી મદારી લોકોને નુકસાન કે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને વ્યવસાય બદલી થઈ ગયો. સાથે સાથે આ કાયદો આવતા હવે મદારીઓ જે મેં કીધું એ પ્રમાણે કે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે, વ્યવસાય વગર કેવી રીતે રહેશે, તો આપણે આગળ વાત કરી લીધી કે એ લોકો કોઈ બીજા વ્યવસાય છે એ શોધી લેશે. અને એની સાથે સાથે એને પણ વાત કરી કે ભાઈ, એ આ કામ કરે છે તો એ સાપને શું ખરાબ સ્થિતિની અંદર રાખતા હશે? કે મદારીઓ પાસે સાપ એ ટોપલી જોઈએ, એને મેં કીધું એ પ્રમાણે કે એ સરસ મજાના વાંસથી ગૂંથેલી હોય, તો એ ટોપલીની અંદર સાપને શું ખરાબ પરિસ્થિતિમાં રાખ્યો હોય, સારી પરિસ્થિતિમાં રાખ્યો હોય? કારણ કે સાપ એમનો ખજાનો છે ને, કેમ કે સાપ દ્વારા જે ખેલ બતાવે ને એ ખેલમાં સાપ એને સારો લાગ્યો તો લોકો પૈસા આપવાના છે ને, તો આના કારણે એ સારી પરિસ્થિતિમાં જ રાખતા હોય. અને ક્યારેય એ લોકોએ સાપને માર્યો નથી, જો મદારી લોકો છે એ સાપને ક્યારેય મારતા નથી, કેમ કે સાપ એનો ખજાનો છે, એટલા માટે એમની ચામડી એ લોકોએ કઈ વેચે નહીં. છતાં પણ સરકારના આવા પ્રતિબંધિત કાયદાથી મદારી લોકોએ પણ આ વસ્તુ ભોગવવી પડી. તો આમ મદારી લોકો છે એ આ રીતે શું થયું, તો કે એ હવે પોતાના વ્યવસાય વગરના થઈ ગયા. અને એની સાથે સાથે હવે એ લોકો જે સાપને એટલા બધા મદારી લોકો માનતા હોય કે એ એક પેઢીમાંથી બીજી પેઢીને છે એ સાપ આપતા હોય, એટલે કે એને સાપ ભેટમાં આપે. શેમાં આપે છે? ભેટમાં, ગિફ્ટમાં આપે સાપ. શા માટે? તો કે એમને એક પ્રકારે કહીએ ને કે એમનો વ્યવસાય છે, તો એક પેઢીથી બીજી પેઢી જાય એટલે એ લોકો સાપને પણ ગિફ્ટમાં, ભેટમાં.
અને કોને તો કે એક પેઢીથી બીજી પેઢીમાં જાય તો કે જ્યારે એમની દીકરીના લગ્ન થતા હોય તો એમની દીકરીના લગ્નમાં દીકરીને સાપ છે એ ભેટમાં આપે શું કામ તો કે સાપને એ સાચવી રાખે અને સાપ એમના માટે એક જીવન માટેનું અગત્યનું સાધન છે કેમ કે એમનું ગુજરાન છે એ સાપથી તો ચાલવાનું છે તો એટલા માટે ઈ લોકો જો ભેટમાં સાપ આપતા હોય તો વિચાર કરો એના માટે સાપ કેટલો મૂલ્યવાન હોય તો આ રીતે મદારી લોકોને છતાં પણ આ કાયદાને કારણે આવા સાપની એમની પરંપરા હતી ભેટમાં એક પેઢીથી બીજી પેઢીમાં એટલે કે વારસાગત વ્યવસાય હોય તો વારસાગત વ્યવસાયને કારણે એ લોકો સાપ લાંબા સમય સુધી સાચવી રાખતા હોય એને મારે નહીં ત્યારબાદ આવા જે પ્રકારે છે એ સાપ રાખતા હોય અને એમના દીકરીઓના લગ્ન થાય તો એ સમય દરમિયાન એક નૃત્ય કરવામાં આવે છે અને એ નૃત્યને કહેવામાં આવે છે કાલબેલિયા નૃત્ય તો આ કાલબેલિયા નૃત્ય કરવામાં આવે છે એ નૃત્ય કેવું હોય તો કે સાપના હલન ચલન જેવું આ નૃત્ય હોય છે ઘણી વખત આપણે લગ્ન પ્રસંગમાં ઓલો ડાન્સ અને ડીજેમાં એવું ડાન્સ કરેલો હોય નાગિન ડાન્સ તો એ નાગિન ડાન્સ છે ને કાલબેલિયા નૃત્યનો જ એક પ્રકાર છે કે જેમની અંદર સાપ જેવા પ્રકારનું હલન ચલન કરતા હોય તો એવા પ્રકારનું હલન ચલન આ કાલબેલિયા નૃત્યની અંદર કરવામાં આવે છે સાથે સાથે કે આ મદારી લોકોએ હવે ખેલ બતાવતા નથી પરંતુ એ પોતાનો વ્યવસાય કે પોતાની યાદગીરી કે પોતાનો વારસો તો ભૂલી જવાના નથી એટલા માટે આર્યનાથે શું કીધું તો કે આર્યનાથ કહે છે કે બિન વગાડી લોકોનું મનોરંજન કરે કે આ જાતિના લોકો છે એ હજી પણ કે ભલે સાપ નથી પણ બિન વગાડીને પણ લોકોનું મનોરંજન કરશે કે બિન જેમ લોકો આપણે ઢોલ વાગતા હોય બેન્ડ વાજા વાગતા હોય જોવા જાય તો બિન પણ વાગે તો એ પણ આપણે સાંભળી શકીએ છીએ ને તો એ બિન વગાડીને પણ લોકોનું મનોરંજન કરશે કેમ કે એમના જે વડીલો તરફથી એમને જે જ્ઞાન મળેલું હતું તો એ વડીલો તરફથી મળેલા જ્ઞાનને બરબાદ તો થવા ન દેવાય એમને બિન વગાડવાનું જ્ઞાન મળેલું હતું તો એ જ્ઞાન તો એ સાચવી રાખશે ને તો આ રીતે એ બિન વગાડી લોકોનું મનોરંજન કરશે અને વડીલો દ્વારા મળેલું જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરશે અને પેઢી દર પેઢી આ પરંપરા છે એ ચાલુ જ રહેશે તો આવા પ્રકારે લોકોનું મનોરંજન છે એ કરે અને એની સાથે સાથે આવા પ્રકારના નૃત્ય કે આ જે વાજિંત્રોનું જ્ઞાન એમનું હતું તો એ લોકોએ હવે આની સાથે સાથે બિન તો એ વગાડતા જતા બિનની સાથે તુંબા આપણે ભાગ એકની અંદર યાદ કરો ડ્રમ જેવા બતાવ્યા હતા તો એ ડ્રમ જેવા જે હોય ને એને તુંબા કહેવામાં આવે છે અને ત્યારબાદ ખંજરી ખંજરી પણ આજે જોવામાં આવે છે તો આ બધી વસ્તુઓ છે ને પેલા સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવતી શેમાંથી બનાવવામાં આવતી હતી તો કે સુકવેલી દૂધી હોય એમાંથી બનાવવામાં આવતી હતી આજે હવે પ્લાસ્ટિક ને લોખંડનો આવા યંત્રોની અંદર ઉપયોગ થવા લાગ્યો છે પરંતુ પેલા આ બધા સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવતા હતા એટલે કે બીન તુંબા અને ખંજરી જ્યારે ઢોલક તો આપણને ખબર જ છે ઢોલક અલગ પ્રકારે જ બનાવે છે પણ આ ત્રણ યંત્રો સુકવેલી દૂધીમાંથી બનાવતા હતા અને આ રીતે હવે એ લોકો એક પ્રકારે સંગીત જે આપણે કહીએ ને કે ભાઈ આપણું ટ્રેડિશનલ જે સંગીત છે એ ટ્રેડિશનલ સંગીત એ લોકો વગાડી અને મનોરંજન તરફ છે એ મનોરંજન તરફ વહ્યા તો આ રીતે એ લોકો કાલબેલિયા નૃત્ય કરે અને આવા યંત્રો દ્વારા છે એ મ્યુઝિક વગાડી અને એક પ્રકારે પોતાનું જે છે એ ટ્રેડિશનલ સોંગ છે એ ફેરા તો અહીંયા આપણે આ માહિતી અગત્યની છે તો તમે 2 સેકન્ડ નજર ફેરવી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કારણ કે આમાંથી પણ આપને પ્રશ્નોના જવાબ મળી શકે છે વિશે આપણે જે આગળ વાત કરીએ તો કે સાપ છે એ ખેડૂતના પણ મિત્ર છે જો મદારીઓ માટે જીવન નિર્વાહ અને મહત્વનો આધાર છે એવી જ રીતે સાપ બીજા વ્યક્તિઓને ઉપયોગી છે એમાં છે ખેડૂત તો સાપ ખેડૂતને પણ ઉપયોગી છે અને સાપ ખેડૂતના મિત્ર ગણાય છે શા માટે એ પણ જણાવી દો કારણ કે ખેતરની અંદર ઉંદરો હોય છે અને આ ઉંદરો શું કરે છે તો કે ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે તો આવા ઉંદરોને સાપ છે એ ખાઈ જાય એટલે ખેતીનો પાક બચી જાય અને સાપને પણ છે એ ખોરાક મળી જાય અને ખેડૂતને પણ આવા પાક ઉત્પાદન મળતા એમનો પણ જીવન નિર્વાહ મળે અને ખોરાક મળે તો આ કારણે સાપ આટલા ઉપયોગી થતા હોવાને કારણે
સાપ ખેડૂતના મિત્ર ગણાય છે અને આ જો ઉંદરને છે એ ન ખાય તો એ ઉંદર પાકને ખાઈ જાય તો ખેડૂતને નુકસાની સહન કરવી પડે ને તો ખેડૂતને આ રીતે મદદ થાય છે કે એમને નુકસાનીમાંથી બચાવે છે અને બંનેનું જીવન ચાલે છે સાપને પણ ખોરાક મળે અને ખેડૂતને પણ ખોરાક મળે અનાજ શાકભાજી કઠોળ આ બધી વસ્તુ મળતી રહે તો આ રીતે એકબીજાને એકબીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે અને આ જ રીતે જીવનચક્ર છે એ જીવનચક્ર ચાલ્યા કરતું હોય છે એટલે આ બાબત પણ યાદ રાખજો અહીંયા પૂછાઈ શકે છે કે સાપ કોના મિત્ર છે મદારીના કે ખેડૂતના સમજાણો તો આ વસ્તુ પણ ઉપયોગી બને છે અને સાથે સાથે આપણે પ્રશ્ન આગળ કરવામાં આવ્યો તો એનો ઘણા એ સરસ જવાબ આપ્યો કે આવી રીતે જ્યારે કોઈ સાપ કે અન્ય કોઈ પ્રાણીઓ વાંદરા હોય કે પછી ઘોડા હોય તો આવા પ્રાણીઓના જ્યારે સર્કસની અંદર કે ક્યારેય આવા મદારીઓ ખેલ કરતા હોય તો બીજા વ્યક્તિઓ પ્રાણીઓને કઈ રીતે નુકસાન પહોંચાડે છે અથવા તો બીજા લોકો પ્રાણીઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે આ પ્રશ્ન પણ તમને કરેલો હતો તો તમે સરસ એના જવાબો આપેલા જ જશે અને ન આપ્યા હોય અથવા ન મળ્યો હોય તો તમે તમારા માતા પિતાને પણ પૂછી શકો છો કેમ કે આમાં તમે એમની હેલ્પ લઈ અને આ એક તાર્કિક પ્રશ્ન છે આનો જવાબ તમારે જાતે વિચારીને લખવો પડે તો આમ એ પણ વિચારજો કે લોકો કેવા પ્રકારનો આવા પ્રાણીઓ સાથે વ્યવહાર કરે છે પછી પ્રાણીઓ જ નહીં પક્ષીઓ સાથે પણ કેમ કે ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ સર્કસના ખેલ હોય તો એમાં જે ખેલ કરનાર હોય એ વ્યક્તિ પેલા એક કબૂતર હોય પછી એકમાંથી બે થઈ જાય તો આ રીતે એ આવા પક્ષીઓના એ ખેલ કરતા હોય તો એ ખેલ કરે છે તો એની સાથે કેવા વ્યવહાર લોકો જો જેના માટે જીવન નિર્વાહનું સાધન છે તો એ તો સારી રીતે જ સાચવતા હોય પણ લોકો એ વસ્તુને જોવે છે તો ત્યારે એની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે એ પ્રશ્ન હતો ચાલો આપણે આગળ વધીએ તો સાપ વિશે આપણે વાત કરી રહ્યા હતા તો ફરી પાછા આપણે મુદ્દા ઉપર આવી જઈએ તો સાપ જે છે એ સાપ ચાર પ્રકારના ઝેરી સાપ છે આપણે પીપીટીમાં કહેલું હતું અને તમે એના ચિત્રો પણ જોયા છે યાદ કરો તો ચાર પ્રકારના સાપ ઝેરી છે ભારત દેશમાં જોવા મળે છે ભારત દેશની અંદર જોવા મળતા આ ચાર પ્રકારના ઝેરી સાપની અંદર કોબરા કારત્રો ખડચિતર જો ખડચિતર અથવા ખડચિત્રો પણ કહે છે અને સો સ્કેલ એટલે એમને નામ આપેલું છે ફુરસા શું કહેવામાં આવે છે ફુરસા તો આવા ચાર પ્રકારના સાપ ઝેરી સાપ છે કે આ સાપ કરડે તો માણસ એક મિનિટમાં કે અડધી સેકન્ડની અંદર છે એ મૃત્યુ પામતા હોય છે તો આવા ઝેરી સાપથી વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય છે અને આમાં પણ આજે હવે ટેકનોલોજી અને આજે મેડિકલ સાયન્સ છે એટલું બધું આગળ વધી ગયું છે કે જેના કારણે આજે આવા જે સાપ કરડે તો એમાંથી સમયસર સારવાર મળે જો ખાસ વસ્તુ યાદ રાખજો સમયસર સારવાર મળે તો આમાંથી પણ આજે બચી શકાય એવી મેડિસિન દવાઓ છે એની શોધ થઈ ગયેલી છે પરંતુ પહેલા આ ચાર સાપ કરતા ત્યારે વ્યક્તિઓ છે એ મૃત્યુ પામતા હતા એટલા માટે આ ચાર સાપને ઝેરી સાપ કહેવામાં આવે છે હવે આપણે જે વાત કરીએ છીએ કે સરકારે આવા પ્રકારના કાયદાઓ બહાર પાડ્યા પ્રતિબંધો લગાવ્યા પરંતુ જે લોકો પ્રાણીઓ આજે રાખે છે જેને આપણે પાલતુ પ્રાણીઓ કહીએ છીએ જંગલી નહીં કેમ કે સરકારે જે કાયદો આપ્યો છે એ કયો આપ્યો છે જંગલી પ્રાણીઓ માટે પણ અહીંયા પાલતુ પ્રાણીઓ જે લોકો રાખે છે તો એમને માટે એ કેવા છે જીવન નિર્વાહ સમજાણો એના જીવન નિર્વાહના સાધનો તરીકે આવા પ્રાણીઓને રાખે છે એમના આપણે ઉદાહરણ જોઈએ તો કે દાખલા તરીકે ઘોડા તો કે જે વ્યક્તિઓ ઘોડા રાખતા હોય તો એની ઘોડાગાડીમાંથી લોકોને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને એના પૈસા મળે તેમજ ઘોડા ઉપર જે છે એ ઘોડા ઉપર ફેરવે એના પૈસા મળે તમે ક્યારેય જે છે એ આવા બગીચાઓમાં બાલભવનની અંદર કે કોઈ જગ્યાએ ગયા હોય તો ત્યાં આવા ઘોડાવાળા હોય કે તમે ઘોડે સવારી કરો અને ઘોડે સવારી ના રાઉન્ડ મારો એટલે તમારે એને 10 રૂપિયા કે 30 રૂપિયા જે કઈ પણ એને નક્કી કરેલા હોય એ તમને ઘોડે સવારી કરે એ આપવાના પછી એવી જ રીતે આવા ઘોડાઓ દ્વારા બગી બનાવવામાં આવે ઘોડાગાડી બગી શણગારેલી પેલા રાજા મહારાજાઓ જે રથમાં બેઠતા ને એ તો એવા રથ એટલે બગી તો એ બગીઓ આજે લગ્ન પ્રસંગોની અંદર વરરાજાનું ફૂલેકું નીકળે છે તો એ ફૂલેકોમાં આવા બબે ચાર ચાર ઘોડાથી આવી શણગારેલી હોય રથ
એ રીતે આજે એ લોકો જીવન નિર્વાહ કેમ કે એના દ્વારા એમને ભાડું મળે એ પૈસા એ પોતાના ગુજરાન માટે ચલાવે પાછા ઘોડાને સારી રીતે જ રાખે ને ઘોડાના ઘાસ માટે ઘોડાને નવડાવે ઘોડાને યોગ્ય જગ્યા છે એના માટે રાખેલી હોય તો ઘોડાનું જે ગમાણ કે ધાર્યું હોય તો એ આ જગ્યાએ ઘોડાને સારી એવી સુવિધાઓ આ રીતે જીવન નિર્વાહ માટે એ લોકો રાખે છે એવી જ રીતે ગાય તો કે આજે જોઈએ ગાય ભેંસ કે અમુક પ્રકારે ખાસ કરીને હું જ્ઞાતિ વિશે વાત કરું તો કે ભરવાડ જ્ઞાતિના લોકો છે તો એ આવા ગાય ભેંસ ઘેટા બકરા પાળતા હોય તો એ લોકો શું કામ રાખે છે તો કે દૂધ માટે કે આજે લોકોને દૂધની જરૂરિયાત છે તો એ દૂધ મેળવવા માટે છે એ આવા પશુઓ રાખે તો એ શું થયું તો કે જીવન નિર્વાહ માટે તો એ લોકો જીવન નિર્વાહ માટે આવા ગાય ભેંસ ને ઘેટા બકરા પાળતા હોય તો એ એને સારી રીતે સાચવતા જ હોય એની કાળજી રાખતા જ હોય અને એમાંથી દૂધ મેળવી એટલે કે એને સમયસર જો ખોરાક માટે લઈ જાય પાણી પાય એના માટે એ લોકો છે એ આવી કાળજી રાખી મહેનત કરતા હોય તો એ લોકો છે એ દૂધ વેચે પૈસા કમાય અને એ પૈસામાંથી એનું ગુજરાન છે એ ચાલતું હોય તો આ રીતે ગાય ભેંસ ને એના છે ત્યારબાદ મરઘી તો જો પક્ષી હોય છે ઘણા બધા લોકો આજે પોટરી ફાર્મ તો એને શું કહેવામાં આવે છે પોટરી ફાર્મ તો પોટરી ફાર્મ ની અંદર મરઘા બદકા પાડવામાં આવે અને એ મરઘા બદકાના ઈંડા વેચી અને એ ઈંડા વેચી અને એમાંથી પૈસા કમાતા હોય અમુક પ્રકારના એવા હાઇબ્રિડ મરઘા પણ છે કે એના ચિકન કે આજે નોન વેજ આજે બજારની અંદર નોન વેજ પણ મળે છે એટલે ઈંડા મરઘા આ બધી વસ્તુઓ પણ વેચાય છે તો પોલ્ટ્રી ફાર્મની અંદર આ બધી વસ્તુઓ પણ તૈયાર કરવા માટે એની કાળજી રાખે એને ખોરાક આપે એને લાંબા સમય સુધી સાચવે તો આ બધી વસ્તુઓ છે એ જીવન નિર્વાહ માટે થતી હોય છે એવી જ રીતે ઘણા બધા આજે એવા જો બજરી છે લવ બર્ડ છે પછી કોકટેલ પોપટ છે તો એવા પેરોટ જે છે એ પેરોટ પણ ઘણા બધા લોકો વેચી અને એ પોતાનો જીવન નિર્વાહ કરતા હોય અને એ આવી એવિયરીઓ દ્વારા છે એ વસ્તુ વેચી અને પોતાનું ગુજરાન છે એ ચલાવતા હોય છે તો આ રીતે વ્યક્તિઓ આજે જેના ઉપર પ્રતિબંધ નથી તો એવા પ્રાણીઓ અને પક્ષીઓને પાળી પણ શકે છે અને કદાચ તમારા ઘરે અથવા તો તમારા ઘરની આસપાસ સફેદ કબૂતરો પણ રાખેલા હશે તો આ બધી વસ્તુઓ છે એ અમુક પ્રકારે રાખી પણ શકાય છે મનોરંજન માટે તો આવા પ્રાણીઓ છે એ રહેલા પણ છે પક્ષીઓ પણ રહેલા છે હવે આપણે અમુક પ્રકારના પ્રશ્નો જોઈએ કે ભાઈ લોકો પ્રાણીઓ રાખે છે તો એ પ્રાણીઓ માટે શું એની પાસે અલગ જગ્યા હશે પ્રાણીઓ ઘોડા કે ગાય બકરા હોય તો એના માટે અલગ વાડો બનાવ્યો હોય પછી પક્ષીઓ હોય તો એના માટે ધાબા ઉપર મેળી ઉપર જે છે એ પાંજરું બનાવેલું હોય અથવા તો એના માટેના જે છે એ લાકડાની પેટી બનાવેલી હોય એમાં રાખતા હોય પછી ખોલે એ પાલતું થઈ જાય ઉડી જાય તો એ પાછા આવી જાય પ્રાણીઓ છે જરાડીએ તો શાંત પડે પાછા આવી જાય તો એટલા માટે પાલતું પ્રાણીઓ એ લોકોએ અલગ જગ્યા રાખી હોય એની છે એ અઠવાડિયે અઠવાડિયે સાફ સફાઈ કરતા હોય પાણી યોગ્ય સમયે ભરતા હોય ખોરાક એને યોગ્ય સમયે નાખતા હોય તો એ લોકો આ રીતે અલગ જગ્યાએ રાખતા હોય છે સંભાળની વાત કરીએ તો કોઈ વ્યક્તિ જે છે એ ઘરની અંદર કોઈ ને કોઈ વ્યક્તિ કે જેનો શોખ હોય અથવા તો કોઈ ને કોઈ વ્યક્તિ દાદા છે કાકા છે કે પછી પિતા હોય શકે તો ઘરની અંદર કોઈ ને કોઈ વ્યક્તિ એની સંભાળ લેતો હોય કેવી સંભાળ તો કે સમયસર એને ખોરાક આપવો સમયસર એને પાણી આપવું જો એની રહેવાની જગ્યા ગંદી થઈ ગઈ છે તો સમયસર એની સફાઈ કરી લેવી તો આવી બધી એની સાર સંભાળ રાખતા હોય સમયે સમયે એને સવારમાં ખોલવા સાંજે પૂરી દેવા તો આ બધી કાળજી છે એ રાખતા હોય છે અને એની સાથે સાથે પ્રાણીઓ ક્યારેક બીમાર પડે છે તો હા પ્રાણીઓ હોય કે પક્ષી હોય એ ક્યારેક બીમાર પડે છે તો એ બીમાર પડે તો આજે પ્રાણીઓ અને પક્ષીઓના ડોક્ટર પણ છે જેને પશુ ડોક્ટર કહેવામાં આવે છે અને આવા ઇંગ્લિશમાં એને એનિમલ હેલ્થ વર્કર તો આવા એનિમલ જે માટેના ડોક્ટરો હોય તો એ ડોક્ટરો આજે એવી બીમારીથી એની સાપ જે છે એ સારવાર પણ કરવામાં આવે છે તો એવા વેટેનરી ડોક્ટર પણ હોય છે તો એ વેટેનરી ડોક્ટર આવા બીમાર પશુ પક્ષીઓની સારવાર કરે છે અને એમને બીમારીમાંથી મુક્ત કરે છે તો એના માટે પણ આજે ડોક્ટરો છે એ રહેલા છે તો એને પણ બીમાર પડે છે અને એને પણ સારવાર થાય છે ત્યારબાદ આ પાઠના અંતે તમે પાઠ્ય પુસ્તકની અંદર જોયું જ છે સાપની પૂતળી બનાવવાની છે એ રીત આપેલી છે તો તમે એ પ્રવૃત્તિને સરસ રીતે જોજો અને એ પ્રવૃત્તિ છે એ કરવાની રહેશે એટલે એ બાબત ખાસ યાદ રાખજો
આમની અંદર અમુક બાબતો અગત્યની છે તો તમે આના ઉપર નજર ફેરવી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો ખાસ અગત્યની બાબત તમને દેખાય છે મિત્ર કોના છે તો અગત્યની બાબતો યાદ રાખો तो विद्यार्थी मित्रों आपणे भाग 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ તો ભાગ 3 ના અંતે આપણો ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે તો પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટ તમારે તમારી રકબુક ની અંદર લખવાની રહેશે સાથે સાથે પ્રકરણ 2 પૂર્ણ થઈ જતા તમારે સ્વાપોથી લીધેલી છે તો આસપાસની સ્વાપોથીની અંદર પ્રકરણ 2 લખવાનું રહેશે ધન્યવાદ